પ્રત્યેક અતિશયનું વર્ણન માત્ર સાંભળવા માટે નથી, એવી રીતે સાંભળજો કે ક્યારેક તમારે એનું ધ્યાન કરવું હોય તો કરી શકાય. શાસ્ત્રમાં લખ્યું છે કે ભામંડલ યુક્ત પરમાત્માનું જો તમે ધ્યાન કરો, શત્રુઓ ઉપર તમે વિજય મેળવી શકો. જે કાળમાં રાજાઓના યુદ્ધો થતા હતા, એ કાળમાં રાજાઓ ઉપર યુદ્ધની અંદર વિજય મેળવવા માટે આવા ભામંડલ યુક્ત પરમાત્માનું ધ્યાન થયું. આજના કાળમાં કદાચ તમારી પાસે દુશ્મન રાજાઓ નથી, પણ તમને ઈચ્છા છે કે હું જ્યાં જાઉં ત્યાં વિજય પ્રાપ્ત કરું, તમારા સંતાનને છે હું ફર્સ્ટ ક્લાસ ફર્સ્ટ લાવું. તો ત્યાં લખ્યું છે, ભામંડલ વિદ્યા નામનો ગ્રંથ છે, એમાં લખ્યું છે, જેમ શત્રુ પર વિજય મળે, નંબર ટુ સર્વત્ર એને વિજયની પ્રાપ્તિ થાય છે, અને નંબર ત્રણ ભામંડલ યુક્ત પરમાત્માનું ધ્યાન કરવાથી તમારો પ્રભાવ, તમારો પ્રતાપ, તમારું તેજ બધાની વૃદ્ધિ થાય છે. એક એક અતિશયોની આ તાકાત છે, એક એક અતિશયોનું ધ્યાન કરવાની આ તાકાત. તમે કહેશો કે મહારાજ સાહેબ આજે જોયું, ઘરે ગયા પછી ભૂલી જશો, 34ના ફોટા યાદ રહેશે ખરા? નહીં. મારા સાહેબ આ બુક છે ને, પણ આ બુકમાં કેટલા છે સ્ટેમ્પ સાઇઝ? બહુ ડબલ સ્ટેમ્પ સાઇઝ. કાલે અમે કલ્પેશભાઈની સાથે ઉભા હતા, કલ્પેશભાઈ ઉભા હતા ત્યારે જ આ બુક આવી. મેં કહ્યું લ્યો તમારા હાથે જ ઓપનિંગ કરો. આજે કહું કલ્પેશભાઈ મુંબઈ હશે, પણ એમનું મન ક્યાં હશે? અહીંયા હશે. આવા સરસ કાર્યક્રમને હું ચૂકી ગયો, અને કાલે અમારે ચર્ચા થઈ, મને કહ્યું કે આના મોટી સાઇઝના જો ફોટા થાય, એક આલ્બમ, અને એમાં શોર્ટમાં લખાણ હોય વિવેચન, તો કહે સાહેબ ધ્યાન કરવા માટે બહુ જ ઉત્તમ. એમણે મને પૂછ્યું શું કોસ્ટ થાય? અંદાજિત મેં કીધું આટલું થાય. મને કહે મારા સાહેબ આપણા સંઘમાં શરૂ કરો, આખા 34 અતિશયના 34 ફોટાનું એક આલ્બમ તૈયાર કરીએ છીએ, બાઇન્ડિંગ કરીને એનું પુસ્તક બનશે. તમારા ઘરની અંદર એ પુસ્તક હોય, તમે 34 અતિશયો દ્વારા પરમાત્માનું ધ્યાન કરી શકો. ચોથા રાઉન્ડમાં આપણે પ્રવેશ કરીએ, ચોથા રાઉન્ડનો બીજો પાર્ટ જેમાં પરમાત્માના પ્રભાવે 8 પ્રકારના ઉપદ્રવો દૂર થાય છે. પહેલો ઉપદ્રવ, અહીંથી બરાબર ધ્યાન આપજો, અહીંયા આવી ગયું છે. આમાં એક આખી સ્ટોરી સમાયેલી છે. એમ કહેવાય છે કે ભગવાન જ્યાં વિચરે ત્યાં 125 યોજનમાં 8 પ્રકારના ઉપદ્રવ ન થાય. 125 યોજન એટલે ચાર દિશામાં 25 ચોક 100, ઉપર 12.5, નીચે 12.5, કેટલા થયા? બીજા 25, 100 ને 25, 125. 125 યોજનમાં પરમાત્મા જ્યાં પધારે કોઈને રોગ ન હોય. ભગવાનના આજુબાજુના 125 વિસ્તારના પરિસરમાં કોઈ રોગી ન હોય. ભગવાન જેવો પગ મૂકેને કોઈ રોગી હોય તો એનો રોગ દૂર થઈ જાય. એટલું જ નહીં, નવા 6 મહિના સુધી એને એક પણ રોગ આવે. આ પરમાત્માનો અતિશય છે. જેમ રોગ ન આવે એમ પ્રભુ જ્યાં પધારે 125 યોજનમાં કોઈને વેર ના હોય. યાદ રાખજો, વેરના 3 પ્રકાર છે. નંબર 1, ગયા જન્મના વેર લઈને આવ્યા. ઘણી વાર કોઈ દીકરાને બાપ સાથે પટતું ન હોય તો નથી બોલતા, કોઈ ગયા જન્મનો વેરી આવી ગયો લાગે છે. બાપ દીકરાને પટતું જ નથી, એની માં એમ બોલતી હોય છે. ગયા જન્મના વેર હોય છે, આ જન્મમાં નવા વેર બંધાય, અને નંબર 3, જન્મજાત વેરી, ઉંદર અને બિલાડી, જન્મજાત, સાપ અને નોળિયો, જન્મજાત વેરી. તમે અહીંયા માર્ક કરો, જો સિંહ અને એની બાજુમાં બકરી છે, વાઘની બાજુમાં હરણ છે, સાપની બાજુમાં નોળિયો છે, ઉપર ઉંદર અને બિલાડી, અને એની બાજુમાં કોણ છે? બે બહેનો દેખાય છે, એ કોણ છે? સુભાષભાઈને ખબર પડી ગઈ, સાસુ ને વહુ છે. એટલે કયા પ્રકારમાં જાય? જન્મજાતમાં જતા. આદિવેર જોગીને જતી, આદિવેર
વેસ્યા ને સતી, આદિવેર ઘંટી ને ઘઉં અને આદિવેર સાસુ ને